નીતિન પટેલ પોતાના નિવાસસ્થાનની બહાર આવી ચૂક્યા છે અને થોડીક જ વારમાં પત્રકાર પરિષદને સંબોધિત કરશે. તો 2018ના શરૂઆત પહેલા આ વિવાદનો અંત આવી શકે છે તેમ માનવામાં આવી રહ્યું છે. પોતાના મનની વાત તેઓ રાખશે. આજે સામે ખટકતી વાત પર આજે ખુલીને વાત કરશે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ. તો આપ વીટીવીના એક્સક્લુઝિવ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પત્રકાર પરિષદને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આપ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર. તો 48 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ શું નિવેદન આપે છે તે જોવું રહ્યું. તો ખાતાનો જે રીતે વિવાદ સર્જાયો હતો તે અંત આ પત્રકાર પરિષદથી આવી શકે છે. નારાજગી પર નીતિન પટેલ બોલશે. પત્રકાર પરિષદને યોજવા જઈ રહ્યા છે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ. તેમના નિવાસસ્થાનની બહાર તેઓ આવી ચૂક્યા છે પત્રકાર પરિષદને સંબોધિત કરવા. સાથે જ તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં તેમને સમર્થન આપવા તેમના ઘરની બહાર પહોંચી ચૂક્યા છે. મોટી ભીડ ઉમટી પડી છે. તો ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પત્રકાર પરિષદ કરવા જઈ રહ્યા છે. તેમના નિવાસસ્થાનની બહાર તેઓ આવી ચૂક્યા છે. જે રીતે 48 કલાકનો હાઈ વોલ્ટેજ ડ્રામા જે સર્જાયો હતો તે હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવી શકે છે. તો ગઈકાલ રાતની જો વાત કરવામાં આવે તો બાબુ જમના પટેલ બીજા નંબરનું સ્થાન મારે પક્ષે જયારે નેતૃત્વ અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈએ મને સોંપેલું ત્યારે બીજા નંબરના મંત્રીના સ્થાનને શોભે અને અનુરૂપ થાય ગૌરવરૂપ થાય એવા વિભાગો સ્વાભાવિક રીતે સોંપવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે ગમે તે કારણસર મને જે ખાતાની ફાળવણી જાહેર કરવામાં આવી એમાં મારી પાસે અગાઉ જે નાણાં વિભાગ શહેરી વિકાસ વિભાગ અને અન્ય અગત્યના વિભાગો હતા એ મારી પાસેથી પરત લઈ મને આરોગ્ય વિભાગ માર્ગ મકાન વિભાગની જવાબદારી સોંપવામાં આવી એટલે સ્વાભાવિક મેં મુખ્યમંત્રીશ્રીને મારી લાગણી વ્યક્ત કરેલી કે મારા હોદ્દાને અનુરૂપ જો ડિપાર્ટમેન્ટ વિભાગો મને અપાય તો હું ગૌરવ રીતે મારું કામ કરી શકું. અને મારી લાગણી મેં મોવડી મંડળ સમક્ષ પણ પહોંચાડેલી, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ સાથે વાત કરેલી, અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન માનનીય શ્રી રામલાલજી સાથે પણ વાત કરેલી અને અન્ય જે અમારા વરિષ્ઠ વડીલો છે મોવડી મંડળ છે નેતૃત્વ છે એમની સાથે પણ મેં મારી લાગણી પહોંચાડેલી કે મને યોગ્ય વિભાગો મળે એવી મારી લાગણી છે. અને એ દિવસે કેબિનેટ હતી, કેબિનેટમાં પણ મેં ઉપસ્થિત રહીને હાજરી આપેલી. કેબિનેટ પછી જે પ્રેસ કોન્ફરન્સ થઈ ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં એમાં પણ મુખ્યમંત્રી સાથે મેં હાજરી આપેલી. અને મારી ફરજ મારી વિવેક મારું શિસ્ત એ સદાય મેં જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે પૂર્ણ રીતે કરી છે. પરંતુ મેં મોવડી મંડળને અને મુખ્યમંત્રીશ્રીને કહેલું કે મને યોગ્ય ખાતાઓ ફળવાય એ મારી લાગણી છે અને જ્યાં સુધી મને યોગ્ય ખાતાની ફાળવણી કરવામાં ના આવે તો કાં તો મને મંત્રીમંડળમાંથી મુક્તિ આપવામાં આવે અથવા મને યોગ્ય ગૌરવરૂપ એવા વિભાગની ફાળવણી કરવામાં આવે. અને બધા જ વડીલો મોવડીઓ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ બધાએ પરામર્શ કરી અને આજે સવારે 7:30 વાગે મને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહનો ટેલિફોન આવ્યો અને એમણે મને જાણ કરી કે નીતિનભાઈ તમને અનુરૂપ તમને શોભાયું અને નાયબ મુખ્યમંત્રી તરીકે તમને ગૌરવ અપાવે એવો ને ખાસ કરીને તમે વર્ષો સુધી સરકારમાં અનુભવી મંત્રી તરીકે જે કામગીરી કરી છે એના અનુરૂપ વિભાગની
ફાળવણી કરવાની પ્રક્રિયા અમે ચાલુ કરી દીધી છે અને એમણે મને વિનંતી પણ કરી, રાષ્ટ્રીય અધ્યક્ષ છે, આદેશ પણ કરી શકે, પણ એમણે મને એમ જણાવ્યું કે તમે આજે તમારા કાર્યાલયમાં જઈ અને તમારો મંત્રી તરીકેનો પદભાર સંભાળી લો, ચાર્જ સંભાળી લો અને બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રાજપાલશ્રીને મને જે નવું ખાતું ફાળવવાની પક્ષની જે તૈયારી છે ને એના માટેનો જે નિર્ણય કર્યો છે એ પ્રમાણેનો પત્ર માન્ય રાજપાલશ્રીને માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી બપોરે પહોંચાડવામાં આવશે. હવે મને જે આશ્વાસન આપ્યું, ખાતરી આપી, મારા ઉપર જે વિશ્વાસ રાખ્યો એ પ્રમાણે અત્યારે હું ગાંધીનગર સ્વર્ણિમ સંકુલમાં મારી ઓફિસમાં જઈ મંત્રી તરીકેની મારી કામગીરીનો ચાર્જ અત્યારે સંભાળવાનો છું અને મુખ્યમંત્રીશ્રી પણ માન્ય રાજપાલશ્રીને મને જે નવું ખાતું ફાળવવાની કેન્દ્રીય મોવડી મંડળે મુખ્યમંત્રીશ્રીને સૂચના આપી હશે એ પ્રમાણેનો પત્ર આજે રાજપાલશ્રીને પહોંચાડશે. ગઈકાલે આખો દિવસ હું મારા ઘરે જતો અને મેં સ્વયં શિસ્ત રાખી, એક શિસ્તબદ્ધ કાર્યકર તરીકે પક્ષના આદેશને માન આપી કોઈપણ જગ્યાએ કોઈપણ મીડિયાને કોઈપણ પ્રકારનો બાઇટ આપી નથી, કોઈ પ્રકારનો ઇન્ટરવ્યુ આપ્યો નથી અને પક્ષની સૂચના અને પક્ષના માર્ગદર્શન પ્રમાણે જે જે મને સૂચનાઓ મળી, સલાહ મળી એ પ્રમાણે મેં કાર્ય કર્યું છે. ગઈકાલે સાંજે જ મંત્રીમંડળના અમારા વરિષ્ઠ સહયોગીઓ શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાથે પણ મેં ગાંધી અમદાવાદમાં અમારા ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસના નિવાસસ્થાને મુલાકાત કરી, ચર્ચા વિચારણા કરી, ત્યાર પછી અમારા રાષ્ટ્રીય નેતૃત્વ એવા માન્ય શ્રી વી સતીશજી જે ગઈકાલે સાંજે જ અમદાવાદ આવ્યા હતા એમની સૂચનાથી મેં ગાંધીનગર અમદાવાદમાં એનએક્સી સર્કિટ હાઉસમાં લગભગ પોણો કલાક એમની સાથે ચર્ચા વિચારણા કરી અને મારા મનની લાગણી મેં એમને વ્યક્ત કરી. ગઈકાલે રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય અમિતભાઈ શાહ, અમારા સંઘ પરિવારના વડા શ્રી ચિંતનભાઈ અને હસમુખભાઈ એમણે પણ મારી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી, અમારા પક્ષના વરિષ્ઠ નેતા માનનીય શ્રી સુરેન્દ્ર કાકાએ પણ ગઈકાલે મારી સાથે ચર્ચા કરી અને મને માર્ગદર્શન આપ્યું હતું, સલાહ પણ આપી હતી. એવી રીતે અનેક વરિષ્ઠો, મહાનુભાવો, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ નરોત્તમભાઈ પટેલથી માંડીને અનેક નેતૃત્વએ મારા નિવાસસ્થાને મને મળી અને મારી સાથે એમણે જે હૂંફ આપી છે, મને મારી જે વાત હતી એ કોઈ હોદ્દા માટેની નહોતી, કોઈ સત્તા માટેની નહોતી. સત્તા તો ભારતીય જનતા પક્ષે 1995માં ગુજરાતમાં પહેલીવાર માન્ય કેશુભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં સરકાર બની ત્યારથી એ વખતે પણ મને આરોગ્યમંત્રીની જવાબદારી પક્ષે અને મુખ્યમંત્રીશ્રીએ સોંપેલી. 1998માં પણ મને જવાબદારી સોંપવામાં આવેલી. માન્ય નરેન્દ્રભાઈ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રીશ્રી થયા એ વખતે નાણામંત્રી તરીકેની મહત્વની કામગીરી, જવાબદારી પણ તેઓશ્રીએ મને સોંપેલી અને દરેક સરકારમાં દરેક મુખ્યમંત્રીઓ સાથે મેં એમના માર્ગદર્શનથી એક શિસ્તબદ્ધ અને પ્રજાલક્ષી સેવા કરવાની ભાવનાથી મેં કામગીરી કરેલી છે. મારી જે વાત હતી એ સત્તા માટેની નહોતી, કોઈ મોટા વિભાગ લઈ લેવા માટેની નહોતી. જ્યારે હું નાયબ મુખ્યમંત્રીની જવાબદારીનો હોદ્દો પક્ષે માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈએ મને આપ્યો હોય ત્યારે એને શોભે અને અનુરૂપ થાય
એવી વિભાગની ફાળવણી જે અગાઉ મારી પાસે હતા એ જ વિભાગ મને સોંપાય એવી મારી જે લાગણી હતી એ લાગણીને સમજી મારી ઉપર જે પ્રેમથી વિશ્વાસ રાખી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહે મને જે નવો વિભાગ ફાળવવાની જે આશ્વાસન આપ્યું છે જે આજે જ એનો અમલ થવાનો છે એ બદલ મારા ઉપર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મેં કોઈને પણ મારા મકાન બંગલે અમદાવાદમાં બોલાવ્યા નહોતા, છતાં ગઈકાલે લગભગ 4,000 થી 5,000 નાગરિકો, ભાજપના કાર્યકરો, આગેવાનો, અમારા પરિવારના વડીલો બધા જ પોતાની રીતે આવી અને મને જે મદદ કરવાની ભાવના વ્યક્ત કરી છે, મને સમર્થન આપવાની જે ભાવના વ્યક્ત કરી છે અને રાત્રે 12 વાગ્યા સુધી હજારો લોકોએ જે ગામડાથી આવ્યા, અમદાવાદ શહેરમાંથી આવ્યા, ઉત્તર ગુજરાતમાંથી આવ્યા, મહેસાણામાંથી આવ્યા, કડીમાંથી આવ્યા, વડોદરાથી આવ્યા, સુરતથી આવ્યા, સૌરાષ્ટ્રમાંથી આવ્યા, એવા તમામ વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનો નો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આપે મને ખૂબ સહાનુભૂતિથી હું ફાપી છે અને મને મદદરૂપ થવાનો જે પ્રયત્ન કર્યો છે એ બદલ હંમેશા હું આપ સૌનો આભારી રહીશ. અનેક સંગઠનો એ પણ મને ખૂબ મદદ કરી છે, એસપીજી ના શ્રી લાલજીભાઈ, એમના સૌ સાથીઓ, એમણે પણ મારા નિવાસસ્થાને સેંકડોની સંખ્યામાં આવી અને મને જે મદદ કરવાની ખાતરી આપી છે, મારા માટે એમણે જે સહાનુભૂતિ વ્યક્ત કરી છે, સમર્થન વ્યક્ત કર્યું છે એ બદલ એસપીજી સહિત તમામ સંગઠનોનો પણ હું આભાર માનું છું. અને ભારતીય જનતા પક્ષના એક સન્નિષ્ઠ કાર્યકર તરીકે, સિદ્ધબદ્ધ કાર્યકર તરીકે મેં લગભગ 40 વર્ષ સુધી ગુજરાતમાં પક્ષના કાર્યકર તરીકે કામગીરી કરી છે. અગાઉ જ્યારે પક્ષ ઉપર આપત્તિ આવી, પક્ષમાં જ્યારે મુશ્કેલીઓ હતી, દાખલા તરીકે રાજપાની રચના થઈ તો મોટા મોટા નેતાઓ પણ એ વખતે રાજપામાં ગયેલા, ત્યાં મંત્રી પણ બનેલા, પણ મને પણ ઓફરો એ વખતે આવેલી, પણ કોઈ પણ ઓફર સત્તાની લાલચવાળી મેં આખી જિંદગી સ્વીકારી નથી. પણ પક્ષમાં જે સંજોગ હોય, સારા સંજોગ હોય તો સારા સંજોગ, મુશ્કેલી વાળા સંજોગ હોય તો મુશ્કેલી વાળા સંજોગ, લડત આપવાની હોય તો લડત આપવા વાળા સમયમાં મેં હંમેશા પક્ષની સાથે રહી, ખભે ખભો મિલાવી, અમારા નેતૃત્વના આદેશ પ્રમાણે, નેતૃત્વના માર્ગદર્શન પ્રમાણે મેં હંમેશા કામ કર્યું છે. પાછલા 2 વર્ષ ગુજરાતમાં જે સ્થિતિ હતી એ આખું ગુજરાત જાણે છે, આખો દેશ જાણે છે. એ વખતે પણ મેં પક્ષે જે સૂચના આપી, માર્ગદર્શન આપ્યું અને મારી સમક્ષ જે લાગણી વ્યક્ત કરી અને મારી પાસે જે પક્ષની અપેક્ષાઓ હતી, એક મંત્રી તરીકે, નાયબ મુખ્યમંત્રી તરીકે, એક સિનિયર નેતા તરીકે, એ બધી જ અપેક્ષાઓ વિપરીત સંજોગો હોવા છતાં અમારા ઉપર વ્યક્તિગતથી માંડીને સામૂહિક રીતે આક્ષેપો થતા હોવા છતાં કોઈ પણ રીતે ડગ્યા સિવાય પક્ષનું કામ મેં અડીખમ રીતે કર્યું છે એ આખું ગુજરાત જાણે છે. અને એટલા જ પક્ષે મારા ઉપર વધુ વિશેષ પ્રેમ રાખી ફરીથી મને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપી છે અને આજે પણ મારી લાગણીને માન આપી મોવડી મંડળે, વડાપ્રધાનશ્રીએ અને રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ મારી જે લાગણી હતી એ સ્વીકારવાનો જે મને ખાતરી આપી છે એ બદલ હું હંમેશા એમનો આભારી રહીશ. એક વાત ચોક્કસ કહીશ કે જ્યારે જ્યારે આવા પ્રશ્નો બનાવો બનતા હોય છે ત્યારે કોઈ પણ રાજકીય પક્ષ હોય એ એનો ઉપયોગ કરવાનો, એનો લાભ લેવાનો એ પ્રયત્ન કરતા હોય છે. ગઈકાલે કોંગ્રેસ તરફથી પણ કેટલીક વાતો વહેતી કરવામાં આવી, અન્ય લોકો તરફથી પણ કેટલીક વાતો વહેતી કરવામાં આવી કે નીતિનભાઈ આમ કરે તો અમે આમ કરીશું. પણ હું 40 વર્ષથી મેં કહ્યું એ પ્રમાણે જયારે સારા સારા સંજોગ હતા ત્યારે પણ પક્ષની સેવા કરી છે, ગુજરાતની સેવા કરી છે. વિપરીત સંજોગો હતા
કઠિન સંજોગો હતા ત્યારે પણ હું અડીખમ રીતે પક્ષની સાથે જ રહ્યો છું. કોઈ દિવસ સત્તાને મેં પ્રાધાન્ય આપ્યું નથી. પક્ષની શિસ્ત, પક્ષની જે કેડર છે અને પક્ષનું મોરડી મંડળ, અમારા પક્ષના સિદ્ધાંતો, અમારા પરિવારના સિદ્ધાંતો જેના માટે અમે કામ કરીએ છીએ, જેના માટે રાજકારણમાં જોડાયા છીએ, એને જ મેં પ્રાધાન્ય આપ્યું છે. એટલે ગઈકાલે કોંગ્રેસ તરફથી જે વાત કરવામાં આવી એ વાતમાં આજે પણ નહીંને કોઈ દિવસ કોઈ પણ ગમે તેવા વિપરીત સંજોગ હોય, ગમે તેટલા ખરાબ સંજોગ હોય તો પણ હું કે મારા સાથીઓ એ વિચારી પણ ન શકીએ એની સૌને પૂરેપૂરો ગુજરાતમાં જેઓ મને વ્યક્તિગત ઓળખે છે અને લાંબા સમયથી ઓળખે છે એ બધાને વિશ્વાસ છે કે નીતિનભાઈ સત્તા માટે કોઈ દિવસ આવું કામ કરી શકે નહીં. પક્ષ જ મારા માટે મહાન છે. કડી જેવા નાના નગરમાંથી હું નગરપાલિકાનો 1977માં સભ્ય બન્યો, ત્યારથી મારી નાત સુધી પક્ષે જ મને મોટો બનાવ્યો છે. આખા ગુજરાતની 6 કરોડની જનતા મને ઓળખતી હોય કે અમારા રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા જે મને કારોબારીમાં, રાષ્ટ્રીય કારોબારીમાં સ્થાન આપવામાં આવ્યું હોય, કોર ગ્રુપમાં સ્થાન આપવામાં આવ્યું હોય, આખા ગુજરાતના સહિતના દેશના મુખ્યમંત્રીશ્રીઓ, દેશના અનેક મહાનુભાવો જો મને ઓળખતા હોય તો ફક્ત ભારતીય જનતા પક્ષના કારણે જ ઓળખે છે. મારી નામના, મારું ગૌરવ, મારું સન્માન એ ભાજપે જ વધાર્યું છે. એટલે કોઈ દિવસ કોઈ પણ સંજોગોમાં હું બીજું કંઈ વિચારી પણ ન શકું. એટલે જેમણે જેમણે ઓફર કરી છે એ ફક્ત રાજકીય હેતુ પ્રેરિત હતી, પ્રસંગને લાભ લેવા માટેની એક રાજકીય ગણતરીના ભાગરૂપે જે વાતો લોકોએ કરી છે એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી. અને મારા જેવા માટે તો કોઈએ આજે પણ નહીં ને ભવિષ્યમાં પણ આવી કોઈ કલ્પના કરવાની કોઈએ જરૂર નથી. મને આખા સમાજે, દરેક જ્ઞાતિ જાતિઓએ જે સમર્થન આપ્યું છે, ગઈકાલે આપ સૌએ જોયું છે, કોઈ જ્ઞાતિ જાતિ સમાજ એવો બાકી નહોતો. કોઈ ઉંમર ના વડીલો હોય, યુવાનો હોય, બહેનો હોય, અમદાવાદ શહેરના હોય કે ગામડાના ખેડૂતો હોય, બધાએ જ મને જે સમર્થન આપ્યું છે. એટલે પ્રજાનો પ્રેમ અને વિશ્વાસ એ મારા માટે અગત્યનો છે. હું રાજકારણમાં પ્રજાના પ્રેમ અને વિશ્વાસ માટે જ છું. એટલે હું અત્યારે 11:39 ગાંધીનગરમાં મારી ઓફિસમાં જઈને ચાર્જ લઉં છું અને માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ એના થોડા સમયમાં ગવર્નરશ્રીને પત્ર પાઠવી અને મને જે નવો વિભાગ ફાળવવાની મને ખાતરી આપી છે એ અંગેની અધિકૃત જાણ માન્ય રાજપાલશ્રીને કરશે એવું આપ સૌની જાણકારી માટે કહું છું. ખાસ કરીને હું મીડિયાનો, આપ સૌનો, ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રેસ મીડિયાનો, મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી પળે પળની વિગતો તમે ગુજરાતના કરોડો નાગરિક સુધી જે પહોંચાડી, મારી સાચી લાગણી નાગરિકો સુધી પહોંચાડી એ બદલ મીડિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.